વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી વિષયની અંદર પૂરો વાંચન સૌથી પાછળ તમને જોવાનું છે. બધા પાઠ છે તમારા પૂર્ણ થાય છે ત્યાં પૂરો વાંચનના પાઠો છે. એનામાં પહેલું જે આપણું પદ્ય છે, કવિતા છે, એનું નામ છે અભિનંદન. અભિનંદન એટલે કે ધન્યવાદ, આભાર, ગમે તે આપણે કહી શકીએ. એના કવિનું નામ છે ભાગ્યેશ જહા. અભિનંદન કાવ્યના કવિનું નામ છે ભાગ્યેશ જહા. પૂરો વાંચનનું પહેલું કાવ્ય છે અભિનંદન અને એના કવિ છે ભાગ્યેશ જહા. તો આ કાવ્ય છે આપણે પહેલા તો રાગ કરશું એનું અને પછી ત્યારબાદ એને સમજશું. તમે મારી સાથે સાથે ગાતા જાજો. ગુજરાતની અભિનંદન, ગુજરાતની અભિનંદન, ગુજરાતી દેવો છે એ ગુજરાતનું રક્ષણ કરે.
કરે છે. દસે દિશાઓ એટલે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય, એવી રીતના આઠેય દિશા અને આકાશ અને પાતાળ એવી રીતના ચાર દસ બે દિશા એટલે કે દસ દિશા એટલે કે બધી બાજુથી ગુજરાતનું રક્ષણ છે એ દેવો કરે છે. નર નારી અહીં ન્યારા અને આ ગુજરાતના નર અને નારી એટલે કે સ્ત્રી અને પુરુષો અનોખા છે, ન્યારા છે. તું સોમનાથનું બીલીપત્ર, તું હાટકેશનું ચંદન, ધરતીકંપમાં ઉભો રહ્યો તું સાબરીકમ માણસ, કે જે કે ગુજરાતી એટલે કે ગુજરાતમાં વસનાર ગુજરાતી લોકો છે એ એકદમ અડીખમ છે એટલે કે ડગી એવા નથી એટલે કે હાર માને એવા નથી. અને કહે છે કે તું સોમનાથનું બીલીપત્ર એટલે કે તું ભક્તિભાવવાળા એટલે કે આ ગુજરાતના લોકો કેવા છે, ભક્તિભાવવાળા. સોમનાથનું બીલીપત્ર એટલે શું કે અહીંયા એવો અર્થ છે કે ગુજરાતના લોકો ભક્તિભાવવાળા છે. તું હાટકેશનું ચંદ્ર, હાટકેશનું ચંદન, તો ગુજરાતના કવિ કહે છે કે ગુજરાતના લોકો કેવા છે, આધ્યાત્મ ભાવવાળા. હાટકેશનું ચંદન એટલે કે આધ્યાત્મ ભાવવાળા છે. ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવરીકમ માણસ, કે આટલું મોટું ધરતીકંપ આવ્યું ગુજરાતની અંદર છતાં પણ એ હાર માની નહીં, છતાં પણ એ અડીખમ એટલે કે ડગ્યા વગર હાર માન્યા વગર છે એ એનો સામનો કર્યો અને અડીખમ રીતે એ ગુજરાતનો માણસ છે, નર અને નારી છે, ગુજરાતના લોકો છે એ અડીખમ ઉભા ગયા. સરળ સહજ થઈ સંતાર્યો તે આસુ ભીનું સ્કંદન, કે સરળ અને સહજ રીતે આ જેટલા દુઃખો આવ્યા, આ ભૂકંપ આવ્યો, ગમે એટલા દુઃખો આવ્યા છતાં પણ એ પોતાના આંસુઓ છે, એનું દુઃખ છે એ સહજ રીતે પોતે સંતાડી લે છે, છતું કરતા નથી, કોઈને બતાવતા નથી, દુઃખ વ્યક્ત બહારે કરતા નથી. અભિનંદન ગુજરાત તને અભિનંદન, એટલે કે હે ગુજરાતની ધરતી તને ખૂબ જ અભિનંદન. કમ્પ્યુટરમાં કૃષ્ણ નિહાળે ગરબે અંબા રમતી, અને કહે છે કે આધુનિક સમયમાં અત્યારના સમયમાં ગુજરાતના લોકો છે કમ્પ્યુટરમાં શું નિહાળે છે, શું જુએ છે, કૃષ્ણને જુએ છે અને એના સિવાય બીજું શું જુએ છે, અને કમ્પ્યુટરમાં બીજું જુએ છે અંબા છે એ ગરબા ગરબે રમતી હોય એવું પણ કમ્પ્યુટરની અંદર નિહાળે છે, જુએ છે. દેશ વિદેશ વેબસાઇટમાં વિસ્તરતી ગુજરાતી, કે દેશ અને વિદેશમાં, આપણા દેશમાં તો ઠીક છે, આપણા દેશમાં છે એ ફેલાયેલા છે, ગુજરાતના લોકો છે એ ફેલાયેલા છે. સૌનું જીવનમાં સૌની સાથે વહે છે કેવા સ્પંદન, એટલે કે સૌને સાથે લઈ અને પોતાના સ્પંદન છે, પોતાનું રોમાંચ છે, સ્પંદન એટલે કે રોમાંચ, પોતાનું રોમાંચ છે એ વહેંચે છે બધાને સાથે લઈને. પોતે એકલો છે એ પોતાનું રોમાંચ કે સુખ છે એ ભોગવતો નથી, પરંતુ બધાને સાથે લઈ અને બધાને સાથે મળી અને પોતાના સ્પંદન છે, પોતાના જે પોતાનો રોમાન્સ છે, પોતાના સુખો છે એ વહેંચે છે. અભિનંદન ગુજરાત તને અભિનંદન, કહે છે કે કવિ કહે છે કે હે ગુજરાત તને ખૂબ ખૂબ અભિનંદન. તો આ કાર્ય છે આપણી આજે અહીંયા પૂર્ણ થાય છે. વસ્તુ